તો ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ. બીજેપી હવે લોકસભા માટે તૈયાર. રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે કેમ્પેનનો પ્રારંભ કરાવ્યો છે. આપ જુઓ ચિત્રણ થઈ રહ્યું છે. કમળ નિશાન દોરી લોકસભા ચૂંટણી કેમ્પેનની શરૂઆત રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કંઈક આ રીતે પ્રતીક રૂપે તેઓ શરૂઆત કરાવી રહ્યા છે. એસજી હાઈવેથી ચૂંટણી કેમ્પેનની શરૂઆત થવા જઈ રહી છે. સચિન પાટીલ સંવાદદાતા ફોનલાઈન પર. સચિન, શરૂઆત થઈ છે, ભાજપ હવે તૈયાર છે 24 લોકસભા માટે. સ્વાભાવિક રીતે 2024 લોકસભાની ચૂંટણીના શ્રી ગણેશ જ કહી શકાય. અને જે પ્રકારે આ કેમ્પેનની શરૂઆત કરવામાં આવી છે એ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા, ત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા ફરી એક વાર મોદી સરકાર અને જે કમળનું નિશાન છે ભારતીય જનતા પાર્ટીનું, એ કમળના નિશાન ને તેઓ જે છે વોલ પેઇન્ટિંગ કરી રહ્યા છે. અને એ જે કમળનું નિશાન છે અને ફરી એક વાર મોદી સરકાર અને મોદી ગેરંટીના નામે જે આ કેમ્પેન છે, એ કેમ્પેનની શરૂઆત જે છે આજથી કરવામાં આવી છે. અને આજ પછી હવે આખા ગુજરાતમાં કેમ્પેન જે છે એ કેમ્પેન શરૂ થવાનું છે. અને આ જે ગેરંટી છે અને આ જે કમળનું નિશાન છે એ ભારતીય જનતા પાર્ટી નું એક પ્રકારનું આ કેમ્પેન આખા ગુજરાતમાં આજથી શરૂ થઈ ચુક્યું છે. અને આપણે મેં કહ્યું અગાઉ એ પ્રમાણે કે 2024 લોકસભાની જે ચૂંટણી છે એને લઈને પાર્ટી હવે સજ્જ છે અને પાર્ટી ચૂંટણીના જે તૈયારી છે એમાં લાગી ચૂકી છે. આપણે જોયું પણ છે કે બેઠકોનો દોર જે છે, બેઠકોનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે. અને જે જવાબદારીઓ છે, જવાબદારીઓ પણ આપવાની શરૂઆત થઈ ચૂકી છે. એટલે આ ખૂબ મહત્વનું પાર્ટી માટે પણ છે, પરંતુ સાથે જ સાથે આપણે જોયું પણ છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશાથી ચૂંટણી જીત્યા પછી પણ સતત જે પ્રક્રિયા છે સંગઠનની કે પછી પાર્ટીની, અને સાથે જ સાથે સરકારના અને પાર્ટીના જે સંગઠન છે એના કોઓર્ડિનેશન છે એની સાથે સંકળાયેલા હોય છે. અને ત્યાર પછી કન્ટિન્યુઅસ આ પ્રોસેસ એમની 5 વર્ષ સુધી ચાલતી હોય છે. અને પાર્ટી હંમેશા તૈયાર હોય છે કે ચૂંટણી ગમે ત્યારે આવે, તેઓ પાસે મુદ્દા પણ હોય છે, તેઓ પાસે વિકાસની વાતો પણ હોય છે, અને તેઓ પાસે નવા આઈડિયાઝ પણ હોય છે. અને આઈડિયાઝ સાથે તેઓ લોકોની વચ્ચે, જનતાની વચ્ચે જતા હોય છે. અને આજ આપણે જોઈ પણ રહ્યા છે કે સીએમ ના હસ્તે આજે આ અભિયાનનો જે પ્રારંભ છે પ્રારંભ કરવામાં આવ્યો છે. અને હવેથી આગળ આ જે કેમ્પેન છે કેમ્પેન આગળ ચાલશે. જગદીશ, બિલકુલ સચિન, તો ભાજપ લોકસભાની ચૂંટણી માટે તૈયાર છે. અને જેના ભાગરૂપે સીએમ ભૂપેન્દ્ર પટેલ કે જેમણે આ વોલ પેઇન્ટિંગ બીજેપીના સિમ્બોલ્સ સાથે કરી છે, અને વોલ પર ફરી એકવાર મોદી સરકાર આ પ્રકારનું ચિત્રણ પણ કરવામાં આવ્યું છે. તેમની સાથે અનેકો દિગ્ગજ જોવા મળી રહ્યા છે. ભાજપ લોકસભા ચૂંટણીમાં આ વખતે તમામ જે પ્રચારના અને જે લોકો માટે થઈને જે યોજના કેન્દ્ર સરકારની છે તે તમામ યોજના પ્રચારના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવશે. કેટલો લાભ મળ્યો છે અને આ કેમ્પેનની શરૂઆત થઈ ચૂકી છે. અમિત શાહ પણ આપણને જોવા મળી રહ્યા છે, ધારાસભ્ય, અન્ય પણ કેટલાક દિગ્ગજો છે તેઓ પણ આ કેમ્પેનમાં જોવા મળ્યા છે. એસજી હાઈવે સ્થિત ચૂંટણી કેમ્પેનથી હવે પ્રચાર પ્રસારની શરૂઆત થવા જઈ રહી છે. એક બાદ એક બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. અનેક અન્ય પાર્ટીના દિગ્ગજો છે તેઓ બીજેપીમાં જઈ રહ્યા છે, ભાજપમાં તેઓ વિધિવત જઈ રહ્યા છે. અને બીજી તરફ આ પ્રચાર પ્રસારની કંઈક આ રીતની શરૂઆત ફરી એકવાર મોદી સરકાર અને તેની પર સીએમ ભૂપેન્દ્ર પટેલ આ પેઇન્ટ વધારે ડાર્ક કરી રહ્યા છે તે આપણે જોઈ શકીએ છીએ. ગત લોકસભા ચૂંટણી જેમાં 26 માંથી 26 સીટ પર ભાજપ અને ક્લીન સ્વેપ થઈ ચૂક્યું હતું, ત્યારે ફરી એક વખત આજ દમખમ સાથે, ઉપરથી વધારે દમખમ સાથે લોકોની વચ્ચે જવા માટે ભાજપના નેતાઓ, શીર્ષ નેતૃત્વ, મોવડી મંડળ તૈયાર છે. ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ કેમ્પેનની શરૂઆત કરવામાં આવી છે. સિમ્બોલ બીજેપીનો લખાણ છે, ફરી એકવાર મોદી સરકાર, એક બાદ એક જે જન માટેની એટલે કે લોકો માટેની અત્યોદય માટે જે યોજનાઓ કેન્દ્ર સરકાર દ્વારા ઘડવામાં આવી છે એ
કેન્દ્ર સરકારની તમામ યોજનાનો લાભ લોકો સુધી મળી રહે તેના માટે સંકલ્પ યાત્રાની પણ શરૂઆત થઈ છે. ગાડી લોકો સુધી પહોંચી રહી છે, સંકલ્પ ભારત યાત્રા. બીજી તરફ રાજ્યની વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર પટેલ કે જેમણે આ એક નવી શરૂઆત જાણે કરાવી હોય પ્રચારની, આ નવા કેમ્પેનની શરૂઆત થઈ ગઈ છે.